જામનગરમાં ગ્રામ્ય કક્ષાનો તેમજ જિલ્લામાં સમાવિષ્ટ નગરપાલિકાઓનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં લાભાર્થીઓને રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની હાજરીમાં કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાનો ગ્રામ્ય કક્ષાનો તથા જિલ્લામાં સમાવિષ્ટ નગરપાલિકાઓનો ગરીબ કલ્યાણ મેળો 2019 આજરોજ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં જામનગર જિલ્લાના સરકારી યોજનાના વિવિધ લાભાર્થીઓને રોજગારલક્ષી કીટ, ચેક સહિતની વિવિધ સહાય ઉપસ્થિત મહાનુભાવના હસ્તે મુખ્ય સ્ટેજ અને પેટા સ્ટેજ પરથી વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુછડિયા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ ગરીબ કલ્યાણ મેળામાં કીટ વિતરણમાં વહાલા દવાલાની નીતિ અખત્યાર કરવામાં આવે છે. કાલાવાડમાંથી 1000 જેટલા ફોર્મ ભરાયા બાદ માત્ર ને માત્ર 200-250 જેટલા જ ફોર્મ મંજૂર કરવામાં આવ્યું હતું એવા પ્રશ્નો પણ કર્યા હતા અને તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે આ બાબતે વાસણભાઈ આહિરને પૂછવામાં આવતા તેઓ દ્વારા જણાવાયું કે આક્ષેપ કરવો એ તો કોંગ્રેસનું કામ છે. આ ગરીબ કલ્યાણ મેળાના સુચારુ આયોજન માટે કલેક્ટર રવિશંકર તેમજ જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીખ, જામનગર જિલ્લાના વિવિધ સરકારી વિભાગો અને કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી. આજે જામનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા 11મા તબક્કાનું ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો. લગભગ 3000 લાભાર્થીઓને આનું વિના કીટ અને સહાય વિતરણ કરવામાં આવી. એની રકમ અંદાજિત લગભગ 4 કરોડ જેવી માતમર રકમ સીધા લાભાર્થીઓને આનો લાભ આપવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં આ લાભાર્થીઓને સીધી સહાય મળે એના માટે આજે 11મો તબક્કો છે. આજે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવનારા દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ શરૂઆત કરાવી હતી અને આજે આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબની સરકાર પણ આ નરેન્દ્રભાઈએ કરેલી ગરીબોની સહાય, ગરીબો માટેની યોજનાઓને આગળ વધારવાનો તનતોડ પ્રયાસ કરીને લોકો સુધી પહોંચવાનો આ એક વિનમ્ર અમારો બધાનો પ્રયાસ છે. વિશેષ ન કહેતા પરંતુ મેં લાભાર્થીઓને પણ વિનંતી કરી કે અગાઉ જે કીટ આપવામાં આવતી હતી 4000-5000 સુધી, એમાં અમારા ગ્રીમકો દ્વારા આ વખતે બાકીની અનેક એનજીઓસ દ્વારા આ કીટમાં વધારો કરીને હવે તો લગભગ 25000 રૂપિયાની એક કીટ આપવામાં આવે છે. અને એના કારણે જે કુશળ કારીગર છે, જેના મનમાં કામ કરવાની હામ છે, જેનામાં ધગશ છે, એ પોતાનું જીવન નિર્વાહ સુખીથી ચલાવે, એના બાળકોને પૂરતું શિક્ષણ આપે અને શિક્ષિત થયા પછી માણસની ગરીબાઈ દૂર થતી હોય છે એવો ઇમદા હેતુ લઈને આ રાજ્ય સરકાર આગળ વધી રહી છે. મિત્રો, મને નવાઈ લાગે છે કે લાભાર્થીએ હજી કીટ ખોલી નથી એના પહેલાં આક્ષેપ કરવો અને એને તમે હાઇલાઇટ કરો કેટલું યોગ્ય છે. કોંગ્રેસ તો વર્ષોથી આક્ષેપ કરે, એનું એ કર્તવ્ય છે, અમારું કર્તવ્ય છે. અમારી સરકાર તો એક જ વાત લઈને આગળ વધે છે, મેકન દાદાની જેમ, કે ભલો કહેતા તો ભલો થઈ દો, ઓછો કહેતા તો ઓછો થઈ દો. કેમેરામેન કેતર રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર.